બિલ તમારે ઝીરો, લાઈટનું બિલ ઝીરો કરવું છે ને, સીધું કહી દો ને, તમારે ઝીરો થવું છે, સીધું કહી દો ને અમને. હાડા પાંચ વર્ષથી નતો બોલતો, હાડા પાંચ વર્ષથી આ ભાઈ બોલીને ગયા હતા, બધો ફકીર આદમી હો, જોડા લેકે ચલા જાઉંગા, રાહ જોઉં છું ભાઈ, નીકળો ને કરો નહીં, પત્તાની ઠોકવા બેઠા નવરાજી અમે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ભવાની. આ જય ભવાની નો નારો ખરો મિત્રો, એ મોદી સાહેબ ને પસંદ નથી, વાત હિન્દુત્વ ની કરતા હોય. છેલ્લા ઘણા દિવસથી રાત દિવસ માતાઓ બહેનો વડીલો યુવાનો અથાક મહેનત કરી રહ્યા છે, અથાક અતિશય, રસ્તા ઉપર ગરમીનો પારો જોયા વગર. આમાં ગરમીનો પારો ક્ષત્રિયને અસર ના કરે, કેમ કે એનાથી ઊંચો પારો ક્ષત્રિયનો હોય. એ બદલ અભિનંદન, નતમસ્તક તમામ મારા સમાજની, ક્ષત્રિય સમાજની બહેનો માતાઓને હું મારા અને મારા પરિવાર તરફથી હાથ જોડી વંદન કરું છું. બધી જગ્યાએ જોયું આપણે, ધોળકા એક 30-35 જણની ટોળી હું શોધું છું ભાઈ, 30-35 જણની ટોળી ધોળકામાં જોયું ત્યાં ના મળ્યા, રાજકોટમાં જોયું ત્યાંય ના મળ્યા, ભાવનગર આણંદ રેલીમાં ક્યાંય એ 30-35 જણા બાપુ દેખાયા નથી. આ કયા 30-35 જણા? જે ભારતીય જનતા પાર્ટીના નથી, પણ ભારતીય જનતા પાર્ટી અમને 500-500 રૂપિયા આપીને બૂમો પાડવા મોકલતી હતી. એક્સ વાય ઝેડ વિપક્ષની અંદર બેહેલા એક્સ વાય ઝેડની સભા હોય ત્યાં 500-500 રૂપિયા આપીને મોકલતી હતી, એ 35 જણની ટોળી દેખાતી નહીં ભાઈ. એમ ન હોતું જ, એમની રોજગારીનું શું, એમની રોજગારીની ચિંતા થાય છે. એ 35 જણા ક્યાંય મળે ને તો 500 રૂપિયા ખીચા મૂકજો. અહીંયા નહીં આવે, બૂમો પાડતા હતા, એમની ઈચ્છાઓ નહીં પૂરી થાય. આ રીતે મંચ ઉપર ચાલુ હોય, 35 જણની ટોળી ત્યાં બેઠી હોય ને કે છે મોદી મોદી, એક તો બોલા, એક તો બોલ, અહીંયા તાકાત હોય તો એક તો બોલ, એક માનું દૂધ પીધો તો એક તો બોલ. ક્ષત્રિય સમાજની માતાઓ રસ્તા ઉપર, એક બેનને જોયો તો એક નાના છોકરાની આંગળી પકડીને ચાલતા હતા રેલીની અંદર. ઘણા ભાઈઓ વિચારતા હશે, હું એવું વિચારતો હતો શા માટે માતાઓ બહેનો નીકળવું પડે બહાર. પણ મિત્રો, આપણા બધા બહુ ધાર્મિક છીએ એટલે હું ધાર્મિકતાથી તમને સમજાય છે કે શા માટે, સમજવાનો વિષય છે. માં કાલી જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરતા હતા ને માં કાલી, ત્યારે બ્રહ્મા શાંત થઈ જતા, વિષ્ણુ બહેન 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 કરીને ઉભા રહી જતા, દેવો બધા જતા શિવ જોડે, કઈક રસ્તો બતાવો, તારા શિવ બટુક ફેરો બનીને આવતા, બટુક ફેરો બની. બાતો બહેનો, કોઈ બટુક ફેરો છે નહીં અત્યારે, કોઈ કોઈ નહીં. ફરીથી માં કાલી રુદ્ર રૂપ ધારણ કરતા, રુદ્ર રૂપ, અને ત્યારે ફરીથી શંકર ભગવાન નીચે સૂઝવું પડ્યું તો માનો પગ આવ્યો તો ત્યારે માતા શાંત થયા હતા. આજે મારી માતાઓ, મારા સમાજની બહેનો, એ યુવાનો, તમે સમજો કે રસ્તામાં ઉપર ઉતરે છે ને આપણે પસંદ નથી, કારણ કે નારી શક્તિ બનાસકાંઠાની ભૂમિના સંત જોડે શીખ્યો છું કે ચોટી સબસે મોટી. કહેવાનો મતલબ કે બહેનોનો ચોટલો હોય ને મોટો હોય એટલે એ સૌથી મોટી, એ કરે એ થાય, એ બોલે એ થાય, એટલે મોદીભાઈને સમજી જવાય. બે દિવસનો પ્રવાસ એમનો પત્યો કે નહીં મને ખબર નહીં, કોઈ દિવસ એમની ઓનલાઈન સ્પીચ સાંભળી નથી, ગઈકાલે સાંભળી. ઝીરો કરવું છે ને તમારે પેટ્રોલનું બિલ, તમારે ઝીરો, લાઈટનું બિલ ઝીરો કરવું છે ને, સીધું કહી દો ને, તમારે ઝીરો થવું છે, સીધું કહી દો ને અમને. હાડા પાંચ વર્ષથી નતો બોલતો, હાડા પાંચ વર્ષથી આ ભાઈ બોલીને ગયા હતા, બધો ફકીર આદમી હો, જોડા લેકે ચલા જાઉંગા, રાહ જોઉં છું ભાઈ, નીકળો ને કરો નહીં, પત્તાની ઠોકવા બેઠા નવરાજી અમે. આજ સુધી અમારો સમાજ લડતો લડતો આવ્યો છે, લોકશાહીની પાયા નહીં, ત્યાગ બલિદાનથી મૂકેલી ઈટ, આ ઈટને છંછેડવાની કોશિશ, જખ મારવા કરો તમે, શા માટે કરો છો? આ લોકશાહીની પાયાની ઈટ હતી, કોને ખસેડવાનું કહ્યું હતું તમને? એ ઈટને નહીં ખસેડવાની. એ ઈટ ક્યાં જઈને ઊભી રહેશે, એ પથ્થર ક્યાં જઈને ઊભો રહેશે,
એનો અંદાજ તમને નહીં હોય. મારા પછી ઘણા ભક્તોને બોલવાનું હશે, મારા ઉપર જેમ નાગદાદા ઉપર 100 મણનું તાળું હોય એમ મારી દીધેલું છે કે ભાઈ થોડું વિચારજો, કેમ કે સંકલન સમિતિ એ યોગ્ય દિશામાં જઈ રહી છે, યોગ્ય દિશા તરફ કામ કરી રહી છે, ત્યારે મારા જેવા વ્યક્તિને માતાજી દાદા મહાકાલ કઈ આડુઅવળું ના બોલાય દે એનું મારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. પણ દરેક મારા યુવાનો, મારા મિત્રોને મારી નમ્ર વિનંતી છે, દરેકને આ સભાનો મતલબ એક જ સમજો તમે, એક જ, કે તમારે એક એક વ્યક્તિને 10 થી 15 મત ભાજપ વિરુદ્ધ નાખવાનું થાય છે. ભાજપ વિરુદ્ધ 10 થી 15, બહુ મહેનત કરવાની જરૂર નથી. આ સોશિયલ મીડિયા ઉપર હમણાં જોઈ તો ઓએલએક્સ ઉપર બધા એડવર્ટાઇઝ ચાલુ કરી દીધી, બધા એડવર્ટાઇઝ અમને પૂરેપૂરા હાથગંડા ઉપયોગ કર્યા. અમને એક ગરીબ દીકરો બાડમેર જેસલમેર ઉપર લડે, ગરીબ પરિવારનો દીકરો, એના ઉપર આખી ભાજપ, એના ઉપર આખી ભાજપ. આ ભાજપનો ઘર ભેગી કરવી પડે. અને એક જ સૂત્ર ચલાવજો, એક જ, ભાગ ભાજપ ભાગ, આ જ હોવું જોઈએ. નાભીના અંતરથી નરેન્દ્રભાઈ મોદીના 7 ચક્રો હલી જવા જોવે, કે આ દેશનો ક્ષત્રિય અને માતાઓનો બહેનો આજ રસ્તા ઉપર ઉતર્યા છે. આટલાથી રોકાઈ જવું પડે. ન્યાય, નીતિ, ધર્મ અને હિન્દુત્વની વાતો કરવાની દુકાન બંધ કરવી જોઈએ. આપણે બધા આંદોલન કરતા હતા, કેટલું ડ્રગ્સ ઘૂસી ગયું કોઈને ખબર છે? આપણે પકડાઈ દીધું, કેટલું ડ્રગ્સ ઘૂસી ગયું, જેનો રાજા વેપારી અને પ્રજા ભિખારી. આપણા દેશ અને દુનિયાને ભિખારી નથી કરવાનો, બચાવવાનો છે આના અંદરથી. અને દરેક વ્યક્તિએ જાગવું પડશે. ગમે તે કહેતા હોય મોદી સાહેબ, ગમે તે કહેતી હોય ભારતીય જનતા પાર્ટી, એ ભૂત એમના મગજ ઉપર જ, લોકોના ઉપર જ, એ દરેકે આપણે સાથે મળીને ઉતારવું પડશે. નહીં ચાલે અંશ બાર, નહીં ચાલે. દરેક વ્યક્તિઓને બે હાથ જોડીને હું વિનંતી કરું છું, તમે બધા, હું પણ ભાજપની વિચારધારા વાળો હતો, હું પણ ભાજપના માનવા વાળો હતો, મારા સમાજની માતાઓ બહેનોએ મારી આંખો ખોલી. હું કોઈ નંદભક્ત નહીં કહું, ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા ક્ષત્રિય સમાજના મારા યુવાનો, મારા ભાઈઓ અત્યારે ડેમેજ કંટ્રોલ કરવામાં લાગ્યા છે. રોજ નવો એક નો એક વિડીયો આવશે તમારો બ્રેન વોશ કરવા માટે. તમે કશામાં ધ્યાન ના આપતા, તમે એક જ વસ્તુમાં ધ્યાન આપજો, કમલ કા ફૂલ હમારી ભૂલ, વાત પૂરી, આના પછી કોઈ વાત ના હોય, બીજી કોઈ વાત નહીં. કોણ ઉમેદવાર ક્યાં ઉપાસ, મારે ક્યાં મળવું નહીં, હું કઈ જુઠ્ઠો નહીં. કાલ હું આણંદ ગયો હતો, કે આણંદ વાળા ભાઈઓને, આણંદ જોડે મારો પૂરો નાતો છે, મારો પૂરો સંબંધ જૂનો, આણંદની દાબેલી મને બહુ ભાવો ભાઈઓ, બહુ ભાવો આણંદ. દરેક ભાઈઓને ફરીથી આપનો વધારે સમય ના લેતા, ભાઈપાલજી મકરાણા સાહેબ, વીરભદ્રજી સાહેબ, સુરેન્દ્રસિંહ સાહેબ, પાત્રાજી સાહેબ, રાજ શેખાવતજી, તમામ ભાઈઓ બેઠા છે, એ તમામ આપને હવે મંચની આગળની કાર્યવાહી જે રીતે કરતા હોય એ રીતે. પણ છેલ્લે એક જ વાત, કમલ કા ફૂલ હમારી ભૂલ, જય માતાજી, જય શ્રી મહાકાલ. ખૂબ ખૂબ આભાર બાપુશ્રી.